થઈ રહી છે? ત્યાં લાડવા દાટ્યા છે. સોનાના શું બોલી? એ દોડાઈ જરા જોરથી બોલતો. કઈ નહીં, તમે મને અહીંયા શું કામ લઈને આવ્યા? મારે એ જાણવું છે કે રાશિ ક્યાં છે. દાદા દાદી પાસે? એ ત્યાં નથી. આ તો ઘરે ગઈ હશે. એ ત્યાં પણ નથી. શું વાત કરો છો? તો રાશિ ખોવાઈ ગઈ? કેમ, તને ખબર નથી કે રાશિ ક્યાં ગઈ? ના, મને નથી ખબર. પણ મારા માનેમાં નથી આવતું કે તને ખબર ન હોય કે રાશિ ક્યાં ગઈ છે. તમે કેમ આવું બોલો છો? કારણ કે એ તારી બેન છે, એને તને તો વાત કરી જ હોય. ના, મને નથી કીધું. સાચું બોલ, એને કઈક તો કહ્યું જ હશે. અરે એમાં સાચું શું? નથી કહ્યું. તે છેલ્લી વાર એની સાથે ક્યારે વાત કરી હતી? આ માસી મારી સાથે કેમ આવું વર્તન કરે છે? મારે કઈ પણ કરીને અહીંયાથી છટકવું પડશે. માસી એક મિનિટ, મારે છે ને એક અર્જન્ટ ફોન કરવાનો છે, એટલે હું હમણાં જ આવું. અરે તું ગમે તે કર છોકરી, પણ મને ખબર છે કે તને રાશિ ક્યાં છે એ વાતની જાણ છે, અને હું ગમે તેમ કરીને જાણીને જ રહીશ. યસ સર, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ પ્લીઝ તમે મારી સિચ્યુએશન સમજવાનો પ્રયત્ન કરો ને. એકચ્યુઅલી મારી વાઈફ ઘરે નથી આવી, ને હું એને શોધવા માટે નીકળ્યો છું. મારે કંઈ પણ કરીને એને શોધવાની છે. હું તમને પ્રોમિસ આપું છું કે આ ઇન્ફોર્મેશનનો હું બીજું કોઈ જ મિસયુઝ નહીં કરું. મારે બસ મારી વાઈફને શોધવી છે. એન્ડ યુ નો મી વેરી વેલ કે હું આવું કંઈ જ ના કરી શકું. પ્લીઝ સર, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ, ઇટ્સ મીન અ લોટ ફોર મી. ઓકે, થેન્ક યુ. શું થયું, માની ગયા? યસ, એ ટેમ્પોવાળાનો નંબર મારી સાથે શેર કરશે, અને સાથે સાથે એમ પણ કહ્યું છે કે એને કંઈ જ નુકસાન ના થાય ને એનું ધ્યાન રાખવાનું છે. ઓકે ગ્રેટ, તો આપણે ટેમ્પોવાળાને જ પૂછી લઈશું કે એમણે ભાભીને ક્યાં ઉતાર્યા હતા. ફેઝ 2 અને ફેઝ 3 એ શું છે? ડાર્લિંગ, સૌથી પહેલા તો આપણે રાશિને હટાવી દીધી. હવે હું બંને ભાઈઓ વચ્ચે મોટો ઝઘડો કરાવીશ. ત્યાર પછી હું શુભ અને સુવર્ણ ભાભી વચ્ચે ઝઘડો કરાવીશ, અને એ ઝઘડો એવો હશે કે જેમાં શુભ અને સુવર્ણ ભાભી એકબીજાથી નફરત કરવા લાગશે. હા, પણ આવું તું કેવી રીતે કરીશ? ડાર્લિંગ, રાશિ પાછી આવી હતી, પણ સુવર્ણ ભાભીએ એના ઘરમાં આવવા જ ન દીધી. એ વાતની શુભને નથી ખબર, પણ મને ખબર છે કે પાછી આવી હતી અને ભાભીએ એને ઘરની બહાર કાઢી. આ વાત જ્યારે શુભને ખબર પડશે, ત્યારે ઓટોમેટિકલી શુભને ભાભીથી નફરત થઈ જશે. ધન્ય હો દેવાંશી માતે, ધન્ય. ખરેખર તું આવું મગજ ક્યાંથી લઈ આવે છે એ જ નથી સમજાતું. ડાર્લિંગ, હજુ તો તમે મારું અડધું જ મગજ જોયું છે. મેં મારું ફૂલ માઇન્ડ તો અહીંયા યુઝ કર્યું જ નથી. જે દિવસે મારું ફૂલ મગજ હું યુઝ કરીશ ને, તે દિવસે આખી પ્રોપર્ટી આપણા નામે જશે. હા તો જલ્દી યુઝ કર ને. ધીમે ધીમે કરવાનું વિપુલ. આપણે એક સાથે બધું જમી લઈએ છે તો પચવામાં પ્રોબ્લેમ થાય છે ને, તો પછી આ તો પ્રોપર્ટી અને એને મેળવવાની ગેમ છે. એમાં જેટલા ધીમે જઈશો ને એટલી જ વધારે મજા આવશે. આ વાત સાચી છે. માંગુ દાસ ને આપે વીસ, જય દ્વારકા. આ શુભ ક્યાં જતો રહ્યો છે? કેમ ક્યાંય દેખાતો નથી? મીટુ. જી મેડમ. તે શુભને ક્યાંય જોયો? મેં એમને થોડી વાર પહેલા જોયા હતા. સર અને નિશા મેડમ બંને જણા રાશિબેનને શોધવા ગયા છે. બ્રો, બ્રો. શું થયું નિશા, આટલી આફી કેમ રહી છે? અહીં આગળ પાછળ 2 કિલોમીટર સુધી કોઈ સીસીટીવી કેમેરા કે એવું કંઈ જ નથી. મેં પણ આ તરફ જોયું, ત્યાં પણ એવું જ છે.
અને ટેમ્પો વાળાને ફોન કરીને પૂછ્યો ને તો એને એવું કહ્યું કે એને રાશિને અહીંયા જ ઉતારી હતી. હવે અહીંયાથી ક્યાં ગયા હશે ભાભી? મને પણ એ જ નથી સમજાતું કે અહીંયાથી ઉતરીને ક્યાં ગઈ હશે. ઉપરથી અહીંયાથી ચાર રસ્તા જાય છે, હવે કયા રસ્તે ગઈ હશે એ કેમ કરીને શોધવાનું? મને તો એમ નથી સમજાતું કે એમનો ફોન બંધ છે તો આપણે એમને કોન્ટેક્ટ ના કરી શકીએ, પણ એ તો કોઈના ફોનમાંથી આપણને કોન્ટેક્ટ કરી શકે ને. આ બધું જ મારા કારણે થયું છે. ગુસ્સામાં આવીને મેં એની સાથે બહુ જ ખરાબ બિહેવ કર્યું છે. જો મેં આવું ના કર્યું હોત ને તો આવું કંઈ જ ના થાત. અત્યારે આ બધું વિચારવાનો કોઈ ટાઈમ નથી. આપણે રાશિ ભાભીને શોધવા પર ફોકસ કરીએ. ચાલ આપણે આ તરફ શોધીએ. કેમ છો રાધાબેન? યાદ આવ્યું તમારું ગામનું નામ? હીરાપુર ગામ. તમારા પતિનું નામ રોહન? હીરાપુર, રોહન, રાધા, યાદ આવી ગઈ? મને લાગે છે કે મારે આ વાત સાહેબ ને ફોન કરીને કહી દેવી જોઈએ. હા મિતુ, આવી રહ્યા છે? ના એ તો નથી આવ્યા, પણ મારે તમને એક અગત્યની વાત કરવાની છે. હા તો જલ્દી બોલ ને. રાશિબેન ની રિક્ષા અહીંયા બહાર નથી, એનો અર્થ એમ કે રાશિબેન અહીંયા આવ્યા હતા. મેં રાશિ સાથે જે વર્તન કર્યું ને એનાથી મને બહુ ગિલ્ટી ફીલ થાય છે. ભાભી તમારો કોઈ ફોલ્ટ નથી, તમે જે કર્યું એ બહુ નેસેસરી હતું. રાશિને ઘરમાં આવવાની ના પાડીને મેં બહુ જ ખોટું કર્યું છે. હવે એ ક્યાં જતી રહી હશે? રાશિએ તમારી સાથે જે કર્યું ને એની સજા તમે રાશિને આપી છે, એમાં તમે કંઈ ખોટું નથી કર્યું. મારે એનો ચહેરો પણ નથી જોવો ને એટલો ગુસ્સો આવે છે મને એની પર. પછી તમે કેમ આવું વિચારો છો? હું નથી ઈચ્છતી કે મારા લીધે ક્યાંય જતી રહે. રાશિએ તમારી સાથે આવું કર્યું છતાં પણ તમે એની ચિંતા કરો છો. તને શું લાગે છે મારે શુભને બધી વાત કરી દેવી જોઈએ? ના ના, એવી ભૂલ હમણાં ન કરતા. પણ જો હું શુભને નહીં કહું ને તો મારું મન શાંત નહીં થાય. જો શુભ ઓલરેડી તમારા પર ગુસ્સે છે, એમાં વળી એને એમ ખબર પડશે કે રાશિને તમે આ ઘરમાંથી કાઢી મૂકી તો એ તમારી સાથે વાત પણ નહીં કરે. તો હું શું કરું? તમે થોડા શાંત થઈ જાઓ, આપણે કંઈક રસ્તો શોધીશું. એક સાથે મારા બધા સંબંધો છીનવાઈ ગયા, હું સાવ એકલી થઈ ગઈ છું. તમે હિંમત રાખો ભાભી, આપણે રાશિને શોધી લઈશું. પણ રાશિને શોધીશું કેવી રીતે? આપણે પોલીસમાં જાણ કરી, એ લોકો આપણી મદદ કરશે. પોલીસમાં જાણ કરીશું તો બધાને ખબર પડી જશે. મારી ઓળખાણ છે, એ લોકો આ વાતને સિક્રેટ રાખશે. અરે જો ગાયત્રીબેનને ખબર પડી ગઈ તો હું એમની સાથે વાત કેવી રીતે કરીશ? ગાયત્રીબેનને કંઈ પણ ખબર પડે પહેલાં આપણે રાશિને શોધી લઈશું. શુભને જો આ વાતની જાણ થશે તો એ શું રિએક્ટ કરશે? તને ખબર છે કે રાશિ છેલ્લે ક્યાં ગઈ હતી? તારી એની સાથે કોઈ વાત થઈ છે? ના, મારે એમની સાથે કોઈ જ વાત નથી થઈ. તો યાદ કર ને કે તે રાશિને ક્યાંક જતા જોઈ હોય કે કોઈની સાથે વાત કરતા જોઈ હોય એમ? ના, એવું કંઈ તો નથી થયું. પણ હું જ્યારે બહાર આવી ને ત્યારે ત્યાં એમની રિક્ષા નહોતી. વોટ? રિક્ષા નહોતી?
દેટ મીન્સ કે રાશિ અહીંયા આવી હતી. પણ આવું કઈ રીતે બની શકે કે મારી પાછળ પાછળ અહીંયા સુધી આવી હોય ને મને જ ના મળે?